ખાલી ભાવના બદલી નાખશો બહુ મોટું કામ થશે. આ મોડર્ન રિસર્ચ થી હું તમને વાત કરું છું. ડોક્ટર બર્ની સિગલ એક પ્રસંગ લખ્યો છે, આ બધાને એમને પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી ઉપર શો રૂપે પ્રેઝન્ટ કર્યા છે. એક વ્યક્તિને ઢીંચણનો દુખાવો બહુ રહેતો હતો, લગભગ 2-3 વર્ષ સુધી રહ્યો. ઘણા બધા ડોક્ટર્સ પાસે એમને ટ્રીટમેન્ટ કરાવી, બટ ટુ નો અવેલ, એટલે મળ્યું નહીં. ન્યુયોર્કમાં અને લંડનમાં 2 ઓપરેશન કરાવ્યા, તો પણ ઢીંચણનો દુખાવો મટ્યો નહીં. પછી કોઈ એને કહ્યું કે તમે કોઈ સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, તો કે આવું કઈ ગાંડો નથી થઈ ગયો કે સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, આ મને ઢીંચણનો દુખાવો છે. તો કે આ બધા ઓપરેશન ને દવા પછી નથી મટ્યું તો તમે જાઓ. અને સાયકેટ્રિસ્ટ પાસે ગયા અને સાયકેટ્રિસ્ટ તો તમારો ઇતિહાસ બધો પૂછી લે, છેક છઠ્ઠી ને ધાવણ સુધી બધું પૂછી લે, અને પછી નિદાન કરે. એમાં સાયકેટ્રિસ્ટે પૂછ્યું કે તમને કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ હોય, કઈ ઈર્ષ્યાનો ભાવ હોય, તમારી લાગણી દુભાણી હોય, એનો તમને સ્ટ્રેસ રહેતો હોય, એવો કોઈ જીવનનો પ્રસંગ છે? ત્યારે આ વ્યક્તિએ કહ્યું કે હા છે, મેં મારા મોટા ભાઈને $5,000 આપેલા અને મારો મોટો ભાઈ ફરી ગયો કે તે મને આપ્યા જ નથી, એટલે અમારા સંબંધો અત્યારે ઓછા થઈ ગયા છે. અને મને સતત મનમાં એમ રહે છે કે મારો ભાઈ ફરી ગયો અને $5,000 માટે. ડોક્ટર એને કહ્યું કે ધીસ ઇઝ ધ રીઝન ઓફ યોર ની પેઇન, ઢીંચણના દુખાવાનું આ કારણ છે. તો પેલાને આશ્ચર્ય લાગ્યું કે શક્ય નથી, એટલે ઉભા થઈ જતા રહ્યા. પછી પાછા 2 અઠવાડિયા પછી બહુ દુખાવો હતો એટલે આવ્યા. ડોક્ટરે કીધું કે આ જ કારણ છે, તો કે આ દુખાવામાંથી મારે બહાર કેવી રીતે આવવું? ડોક્ટર એને કહ્યું, હવે સાંભળજો બરોબર, કે તમે તમારા ભાઈ પાસે જાઓ, $5,000 લઈને જાઓ અને એને કહો કે મેં તને $5,000 નથી આપ્યા, મેં બીજા કોકને આપેલા, મારાથી ભૂલ થઈ ગઈ અને મેં તમને હેરાન કર્યા બદલ હું માફી માંગુ છું. આ બીજા $5,000 તું રાખ અને મારે આ જોઈતા નથી. પેલી વ્યક્તિ તો ખુરશી પછાડીને ઉભો થઈ ગયો કે વોટ આર યુ ટેલિંગ, તમે શું આ વાત કરો છો? ડોક્ટર કે ઢીંચણનો દુખાવો મટાડવો છે તો આ કર. આ હકીકત છે. આઈ ટેલ યુ, હું તમને આના સાયન્ટિફિક શબ્દો પણ કહીશ. બહુ આગ્રહ પછી આ વ્યક્તિ આવું કર્યું. સવારે એક દિવસ $5,000 લઈને ગયા, એના ભાઈનો દરવાજો ખખડાવ્યો. એના ભાઈએ દરવાજો ખોલ્યો અને જોયું કે આવ્યો એટલે પાછો ઝઘડો થશે. એને કહ્યું કે ભાઈ, મેં તને $5,000 નથી આપ્યા, મારી ભૂલ હતી અને મેં તને હેરાન કર્યો બદલ માફી માંગુ છું. આ બીજા $5,000 તું રાખ અને મારે જોઈતા નથી. પેલા કે ના આવો આપણે બેસી અંદર વાત કરીએ. અંદર બેસીને વાત કરી, બંને લગભગ 3-4 વર્ષ પછી સાથે બેસીને પહેલી વાર ચા પીધી હશે. અને અહીંથી ઉભા થઈને ઘરે ગયા, 48 કલાકમાં એનો ઢીંચણનો દુખાવો મટી ગયો. મેડિકલ સાયન્સમાં જે કદાચ ડોક્ટર કોઈ બેઠા હશે, એક શબ્દ છે સાયકોસોમેટિક. મેડિકલ સાયન્સ કહે છે કે 90% ઓફ યોર ડિઝીઝ આર સાયકોસોમેટિક, એટલે કે તમારું મન અસ્વસ્થ હોય ને એટલે શરીરમાં રોગ થાય છે. 90% રોગનું કારણ અસ્વસ્થ મન છે. મન જો પ્રફુલ્લિત હોય તો 90% રોગમાંથી તમે બચી શકો છો, બ્લડ પ્રેશર ડાયાબિટીસમાંથી બચી શકો છો. એટલે મન સ્વસ્થ અને પ્રફુલ્લિત રાખવા માટે અન્ય પ્રત્યે હંમેશા સદભાવના રાખવી, એ એનું કમાય છે, એનો પુરુષાર્થ કરે છે, એનું ભાગ્ય એ ભોગવે છે. હું મારો પુરુષાર્થ કરું છું, મારું કમાયેલું ખાઉં છું અને મારું પ્રારબ્ધ ભોગવું છું. લેટ હિમ લીવ, લેટ મી લીવ, લેટ હિમ પ્રોગ્રેસ, આઈ ઓલ્સો પ્રોગ્રેસ, લેટ હિમ બી હેપી, આઈ ઓલ્સો બી હેપી. આ સિદ્ધાંતથી શું નથી જીવી શકતા? તમે 15 લાખની હુંડાઈ લાવો અને તમને આનંદ અઠવાડિયા સુધી રહે, મહિના સુધી રહે, પણ એ પૂરો ક્યારે થઈ જાય? બાજુના ઘરમાં મર્સિડીઝ આવે ત્યારે. અને બાજુના ઘરમાં આવે ત્યારે તો પછી પણ જો શાળા બનાવીને ઘરમાં આવી ગઈ ને મર્ક, બહુ ઉપાધિ થઈ જાય. સી વોટ આઈ મીન ટુ સે ઇઝ, મન છે ને એનામાં એટલી બધી શક્તિ રહેલી છે. ઘણા બધા સાયન્ટિફિક રિસર્ચીસ આની ઉપર થઈ છે, પ્રયોગો થયા છે. ટ્રેમેન્ડસ શક્તિ છે. એ તમારું ઇમોશનલ પોષણ તમે હા રાખો એટલે આજ પોતાની લાગણી, ભાવના, ઇમોશન્સને સમજવા, સામેવાળી વ્યક્તિની લાગણી, પ્રેમ, ઇમોશન્સને સમજવા અને પછી નિર્ણય લેવો, તો એનાથી બહુ જ મોટું કામ થાય છે.
તો હંમેશા એક ભૂલી જવાની ભાવના, માફીની ભાવના, મોટા હૃદયની ભાવના, એનાથી બહુ જ મોટું કામ થાય છે. એટલે દેટ ઇઝ કોલ્ડ ઇમોશનલ ક્વોશન્ટ.